તો સાંભળો, જીવતે જીવ તમારું આ મંગળસૂત્ર હું મારી પાસે નહીં રાખો અને આજ સજા છે. રડો નહીં દિયર, રડો નહીં. મને બસ એક જ વાતની ચિંતા છે કે આ મંગળસૂત્ર મારી પાસે છે. ગમે તે થાય, મારે આ મંગળસૂત્ર એમની પાસે પહોંચાડવું પડશે. બકા, તમે ચિંતા ના કરો. લા શોધનીને કંઈ નહીં થાય, કંઈ નહીં થાય એને. આટલો બધો પ્રેમ એળે નહીં જાય. અને બકા, તમે તો શોધનીય માટે સુકન્યાળ છો, કઈ નહીં થાય એમ દિયર. અને આમ બી તમે શોધનિયા પાસે ના હો ત્યારે આ મંગળસૂત્ર એની પાસે હોવું જરૂરી છે. પણ અત્યારે અત્યારે તો તમે એની પાસે જ છો ને દિયર. તમે આટલું મોટું કલંક તમારા માથે લીધું. હું નેનો હતો ને ત્યારે મારી બા મારા કપડે કાળું ટીલું કરીને કહેતી કે તને કોઈની નજર ના લાગે દિયર. બસ નાનપણથી એ વાત મારા મનમાં ઘર કરી જાય છે દિયર. કપડે કંઈક ને કંઈક કાળું હોવું જોઈએ દિયર, એ પછી બાનો ટીલો હોય કે પછી કલમ, આપણને કોઈની નજર ના લાગે દિયર. જો બકા, આ જે પણ બન્યું છે ને એ ખરેખર બહુ ખરાબ થયું છે દિયર. પણ એક વાત બહુ સારી થઈ છે, ઓર રણજીત કુમાર અને સારિકા હોય એ આ ઘરમાંથી બહાર નીકળી જશે. આ બંને સાપોડિયા આ ઘરમાં ના રહેવા જોઈએ. તું તો કહેતો હતો ને કે સવારના બધા ભેગા થઈને આ કામ વાળીને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકશે. શું થયું? હા શું થયું? આટલો મોટો કાંડ થઈ ગયા પછી પણ કેમ કઈ બન્યું નહીં? અરે મેં જોયું હતું કે શોધને જીગરને લક્ષ્મીના બેડરૂમમાં જોયો છે. આટલું બની ગયા પછી પણ કેમ કઈ બન્યું નહીં? મને તો એમ કે ઘરમાં ધમાકો થઈ જશે. ધમાકો નહીં, સુરસુરિયું થઈ.